સુરત મહાનગરપાલિકાના મદદની સિઝનર સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધાયો છે. વર્ષ 2016માં લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારી સામે એસીબીએ આવક અને સંપત્તિની તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી પાસે 61% જેટલી વધુ આવક હતી અને 84 લાખથી વધુની સંપત્તિ મળી આવી હતી, જેથી એસીબીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહાનગરપાલિકાના રાંદેર ઝોનના વર્ષ 15 ફેબ્રુઆરી 2016માં ફરજ બજાવતા રાજેશ પટેલે બાંધકામનો અભિપ્રાય આપવા માટે 25,000ની લાંચ માગી હતી, જેમાં ફરિયાદી રૂપિયા આપવા ન માંગતો હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ આરોપી રાજેશ પટેલને 25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એસીબીમાં રાજેશ પટેલ ઝડપાતા જે તે વખતે પાલિકાએ સસ્પેન્ડ કર્યા હતા, જો કે છેલ્લા 2 વર્ષથી તેઓ કતારગામ ઝોનમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. એસીબીએ લાંચ લેતા ઝડપાયા બાદ રાજેશ પટેલ વિરુદ્ધ આવક અને સંપત્તિની તપાસ હાથ ધરી હતી. એસીબીના એનડી ચૌહાણની તપાસમાં રાજેશ પટેલની સેવા, પગાર ભથ્થાર, મિલકત સત્વાર અને જંગમની વિગતો મેળવવામાં આવી હતી. આ તમામ કેલ્ક્યુલેશનના અંતે રાજેશ પટેલની આવક કરતાં 84,74,662ની સંપત્તિ વધુ મળી આવી હતી, જે ટકાવારીમાં 61%થી વધુ છે, જેથી તેમની સામે એસીબીએ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધીને રાજેશ પટેલની ધરપકડ કરી છે. રાજેશ પટેલની સંપત્તિની એસીબીએ કરેલી તપાસમાં બરબોધન ગામમાં લીધેલા ખેતીની જમીન, ફ્લેટ, મકાન, 2 ફોર વ્હીલ, 2 વ્હીલ અને પરિવારના બેંક અને પોસ્ટમાં રાખેલા નાણાં, LIC વગેરે સંપત્તિ મળી આવી હતી, જેનો યોગ્ય ખુલાસો તક મળ્યા બાદ પણ રાજેશ પટેલ કરી શક્યા ન હતા. હાલમાં એસીબી તરફથી ટ્રેપ કેસ, મિસયુઝ ઓફ ઓથોરિટી એટલે કે સત્તાના દુરુપયોગના કેસ અને એની સાથે સાથે અપ્રમાણસર મિલકતના કેસો શોધવા માટે પણ ફોકસ કરી અને ખાસ ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી છે. એમાં અગાઉ 2016માં SMCમાં રાંદેર ઝોનમાં એક રાજેશભાઈ પરાગભાઈ પટેલ કરી અને મદદનીશ ઇજનેર તરીકે તેઓ ફરજ બજાવતા હતા. એ વખતે એમના વિરુદ્ધમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ આપેલી હતી કે તેઓની જે જમીન જે છે એમાં બાંધકામના અનુસંધાને એક અભિપ્રાય આપવા માટે એમણે 25,000ની લાંચની ડિમાન્ડ કરી હતી. એટલે એ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ અને જે તે વખતે એસીબીની ટીમે એક ટ્રેપનું આયોજન કરેલું હતું અને જે આરોપી જે છે રાજેશભાઈ પરાગભાઈ પટેલ એમને રંગે હાથે ઝડપી લીધેલા હતા અને એમને એરેસ્ટ કરી અને એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરેલું હતું અને એ હાલ એક કોસ જે કેસ જે છે કોર્ટમાં પેન્ડિંગ છે. એ ટ્રેપ કેસ અનુસંધાને એસીબીના ડાયરેક્ટર સાહેબ તરફથી એક પ્રિલિમરી ઇન્કવાયરી આપવામાં આવેલી હતી અપ્રમાણસર મિલકત બાબતેની આ આરોપી વિરુદ્ધમાં. તો એ ઇન્કવાયરી અલગ અલગ અધિકારીઓ એસીબીના કરી રહેલા હતા અને છેલ્લે એ ઇન્કવાયરી અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક શ્રી એનડી ચૌહાણ સાહેબ કરી રહેલા હતા. એ ઇન્કવાયરીના કામે જે આક્ષેપિત જે છે રાજેશભાઈ પરાગભાઈ પટેલ, એઓની સેવા વિષયક માહિતી મેળવવામાં આવેલી હતી, એમની પગાર ભથ્થાની માહિતી મેળવવામાં આવેલી હતી, એમણે જે સ્થાવર જંગમ મિલકતો જે મેળવેલી હતી એની માહિતી મેળવવામાં આવેલી હતી, એમની જે સ્થાવર મિલકતો જે તે વિસ્તારમાં આવેલી હતી એ જે સંબંધિત જે સબ રજિસ્ટ્રાર કચેરી હોય એમના પાસેથી માહિતી મેળવવામાં આવેલી હતી, એમને જે રોકાણ ખર્ચ જે કરેલા હોય એની માહિતી મેળવવામાં આવેલી હતી. આ બધા માહિતી આધારે ચેક પીરિયડ નક્કી કરી અને એક કેલ્ક્યુલેશન કરવામાં આવેલું હતું. તો એમણે એ ચેક પીરિયડ દરમિયાન અપ્રમાણસર મિલકત એટલે કે ડિસ્પ્રોપોર્શનેટ એસેટ વસાવ્યા અંગેનું ઇન્કવાયરીમાં ખુલેલું હતું. તો એ અનુસંધાને જે ઇન્કવાયરી ઓફિસર શ્રી એનડી ચૌહાણ સાહેબ જે ઇન્ટેકના DYSP જે છે એમણે સરકાર તરફે ફરિયાદી બની અને ગુનો દાખલ સુરત શહેર SCB પોલીસ સ્ટેશનમાં કરાવેલો છે. આ જે આરોપી જે છે રાજેશભાઈ પરાગભાઈ પટેલ, એમના વિરુદ્ધમાં જે 2016માં જે ટ્રેપ કેસ થયેલો હતો એના પછી એઓ સસ્પેન્ડ થયેલા હતા અને છેલ્લા 2 વર્ષ પહેલાં એમને રીઇન્સ્ટેટ કરવામાં આવેલા હતા અને છેલ્લા 2 વર્ષથી કતારગામ ઝોનમાં ફરજ બજાવતા હતા મદદનીશ ઇજનેર તરીકે. જે ઇન્કવાયરી ઓફિસર એનડી ચૌહાણ સાહેબની ઇન્કવાયરીમાં એમણે ચેક પીરિયડ દરમિયાન કુલ 84,74,672 રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવેલાનું જણાઈ આવેલ છે. એટલે એનું કાયદેસર આવકની સરખામણીમાં જો ગણતરી કરવામાં આવે તો 61.59% જેટલી એમને અપ્રમાણસર મિલકત વસાવેલાનું જણાઈ આવેલ છે. એ ઇન્કવાયરી આધારે સદર ગુનો દાખલ થયેલ છે. સદર ગુનાની તપાસ હાલમાં સુરત શહેર SCB પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ કરી રહેલ છે.
તપાસ દરમિયાન આરોપી મળી આવતા આરોપીની આજરોજ ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં વધુ તપાસ ચાલુ છે. એ સિવાય પણ એસીબી તરફથી એક કોન્ટેક ડિટેલ્સ પણ એક જાહેર કરવામાં આવેલી છે. એમાં જે ફોન નંબર જે છે, ફેક્સ નંબર છે, વોટ્સઅપ નંબર છે, ઈમેલ આઈડી છે, તો કોઈપણ આવા આ કેસ બાબતમાં અથવા તો કોઈપણ એવા સરકારી અધિકારી કે કર્મચારી એ અપ્રમાણસર મિલકત વસાવેલાનું જણાઈ આવતું હોય અથવા તો એમના વિરુદ્ધમાં કંઈ પણ એવી કોઈ માહિતી મળે તો એસીબીના આ કોન્ટેક ડિટેલ્સ જે અમે ડિક્લેર કરેલી છે એ મારફતે કોઈપણ નાગરિક આપી શકે છે. એ નાગરિક એવું ઈચ્છે કે અમારી જે આઇડેન્ટિટી છતી ના થાય તો એ પણ અમે એના માટે પણ પૂરું એસીબી એરેન્જમેન્ટ કરેલું છે. એમની ગુપ્તતા જળવાઈ રહેશે અને એસીબી એમની જે રજૂઆત એમના જે ઇનપુટ આધારે ઇન્કવાયરી કરશે. એસીબીના એસપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને સંપત્તિ લેતા અગાઉ અથવા પછી સરકારમાં જાણ કરવાની હોય, જે રાજેશ પટેલે કરી ન હતી. એસીબીના એસપી એનપી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે રાજેશ પટેલના કેસ સહિત કોઈ પણ અધિકારીની સંપત્તિ કે લાંચ અંગે જાણ થશે તો વહેલી તકે એસીબીનો સંપર્ક કરશે, જેથી એસીબીને તપાસ કરવામાં સહકાર મળી રહેશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.